ફાયર સેફટીને લઈ ભાવનગરમાં પણ સતત 4 દિવસથી કાર્યવાહીનો ધમધમાટ યથાવત છે. વહીવટીતંત્રની અલગ અલગ 5 ટીમોએ શહેરમાં આવેલા ગેમ ઝોન, રેસ્ટોરન્ટ, મોલ, હોટલ, એકેડમી અને હોલ સહિતમાં ફાયર ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી છે, જ્યારે 4 ટીમો ચેકિંગમાં અને 1 ટીમ સીલ મારવાની કામગીરી કરી રહી છે. 8 થી 10 જેટલા બિલ્ડિંગોને અત્યાર સુધીમાં સીલ મારવામાં આવ્યા છે. 51 જેટલી મિલકતોનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું છે, જ્યારે બિલ્ડિંગોમાં ફાયર સેફટી મામલે જે પણ ખામી હશે તેમને નોટિસ આપી અને સીલ મારવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પ્રદ્યુમનજી, જે રીતે રાજકોટમાં દુર્ઘટના બની છે તે લઈને ભાવનગરનું ફાયર વિભાગ કેવા પ્રકારની કામગીરી કરી રહ્યું છે, શું કહેશો? રાજકોટનો જે દુઃખદ ઘટના બની છે, જે સંદર્ભે અમે ટીમ બનાવેલી છે, એના અલગ અલગ ડિપાર્ટમેન્ટની 5 ટીમ બનાવેલી છે. એમાં 4 ટીમ સીલિંગ, 1 ટીમ સીલિંગ પ્રક્રિયા કરે છે અને 4 ટીમ ઇન્સ્પેક્શન વિઝિટ કરે છે. ઇન્સ્પેક્શનમાં જે ક્વેરી હશે એ બાબતે એ બિલ્ડિંગને સીલ કરવાની આવશે. અત્યારે લગભગ 8 કે 10 બિલ્ડિંગોને સીલ કરેલ છે. અલગ અલગ હોટેલ, રેસ્ટોરન્ટો, હોસ્પિટલો એ પ્રક્રિયા આવેલ છે, પ્રક્રિયા ચાલુ છે. અને એ ઉપરાંત 51 ઇન્સ્પેક્શન કરેલું છે અને જે ક્વેરી હશે, નાની મોટી ક્વેરી હશે, એને નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ છે. અને જે સિસ્ટમ ન હોય કે NOC રિન્યુ કરેલ ન હોય કે NOC સાવ ન હોય તો એને સીલ કરવામાં આવશે. મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર.